નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે નિશાનીનો યોગ્ય ક્રમ નક્કી કરો. એટલે કે નિશાની જે છે તમને અહીંયા સ્ટાર આપેલા છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રશ્નની અંદર, બરાબર. તો આ સ્ટાર છે એની જગ્યાએ નીચે તમે એ બી સી કે ડી એમાંથી ચારમાંથી કઈ નિશાની છે યોગ્ય ક્રમમાં ગોઠવેલી છે અને અહીંયા મૂકતા એનો જવાબ જે છે આપણને મળી જાય છે, તો એ આપણે સાબિત કરવાનો છે. તો એના માટે આપણે કરવાનું શું છે? તો એના માટે પ્રથમ આપણે નિશાનીનો ક્રમ છે ને એ વારાફરતી અહીંયા મૂકતું જવાનું છે અને એના આધારે આપણે જવાબ છે એની ચકાસણી કરવાની છે અને એ જવાબ જે આવે એ આપણે એ બી સી કે ડી જે આવે એને ગૂંટી નાખવાનો, જેથી કરીને આપણો જવાબ જે છે એ કન્ફર્મ થઈ શકે. તો એથી શરૂઆત આપણે કરીએ તો એ અહીંયા આપણે પ્રથમ ગુણ્યા છે, પછી છે સરવાળો, પછી છે બરાબર. અહીંયા આપણે જોવા જઈએ ભાગુ સભાનો નિયમ તમને બધાને યાદ છે. પહેલાં શરૂઆતમાં જે છે રેખા, પછી કૌંસ છે, પછી ઘાત છે, પછી ભાગાકાર, ગુણાકાર, સરવાળો ને બાદબાકી, આ યોગ્ય ક્રમ જે છે એ જળવાવો જોઈએ. અહીં આપણે જોવા જઈએ તો પ્રથમ ગુણાકાર 1 × 5 = 5, ભાગુ 100, સરવાળો 5 વત્તા 4 એટલે કે 9 બરાબર 2. 9 અને 2 એ બંને સરખા છે, એટલે કે એક તુલા છે એની અંદર આપણે એક બાજુ તમે 5 કિલો વજન રાખો ને બીજી બાજુ 10 કિલો રાખો તો એ સમતલ કહેવાય ન કહેવાય, કેમ કે 10 છે એ 5 થી વધુ છે, બરાબર. તો સમતલનો મતલબ સરખો જવાબ, અહીંયા બરાબર જે છે એ 2 આવ્યો તો અહીંયા પણ 2 જ જવાબ આવવો જોઈએ. એનો મતલબ એ થાય કે આ પ્રથમ જવાબ છે એ તમારો ખોટો છે. બીજો જોવા જઈએ તો બીજાની અંદર શું છે, બીજાની અંદર પ્રથમ ગુણાકાર છે, પછી બરાબર છે, પછી સરવાળો છે. એનો મતલબ એ છે 1 5 5 વચ્ચે બરાબર નિશાની, 4 વત્તા 2, 4 ને 2 6, અહીંયા આવશે 5 બરાબર છે. 5 અને 6 બંને સરખા છે? તો કે નહીં, બંને અલગ અલગ છે. આ ઓછા છે, આ વધુ છે, તો આ પણ જવાબ હોઈ શકે નહીં. ત્યારબાદ ત્રીજો ઓપ્શન શું છે આપણી પાસે, ગુણ્યા, ઓછા અને બરાબર. ભાગુ સભા ગુણાકાર આવશે, ભાગાકાર છે નહીં, તો 1 × 5 = 5. 5 માંથી તમારે 4 બાદ કરવાના છે. 5 માં 4 બાદ કરો કેટલા આવે, 1 બરાબર 2. 1 બરાબર 2 શક્ય છે કે નહીં? તો એનો મતલબ એ થયો કે આ પણ જવાબ આવે નહીં. તો સ્વાભાવિક છે કે હવે છેલ્લો જે જવાબ આવ્યો છે એ જ આપણે માન્ય ગણવાનો રહે, એટલે જવાબ આવશે ડી. પણ આપણે તેની ખાતરી કરી લઈએ એકવાર, જેથી કરીને આપણે કન્ફર્મ થાય કે આ જવાબ છે એ સાચો છે, બરાબર. તો અહીંયા જોવા જઈએ તો પ્લસ છે, ઓછા છે અને અહીંયા આવશે બરાબર, જે સ્ટારની જગ્યા હતી ત્યાં. ભાગુ શોભા તમને બધાને ખબર છે કે ક્રમ આપણે આપણે આગળ વાત કરી છે, 1 વત્તા 5 એટલે કે 6. 6 માંથી 6 - 4 બરાબર 2. 6 માંથી 4 જાય તો 2 આવે છે, તો કે હા. એનો મતલબ એ થયો કે આપણો જે જવાબ છે એ ડી આવશે, એ આપણે ગણતરીમાં લઈ શકીએ. એવી જ રીતે એક અહીંયા બીજું એક નવું ઉદાહરણ છે, કૌંસ આપેલો છે, બરાબર. ભાગુ શોભા એના પ્રથમ આપણે રેખા છે, ત્યારબાદ કૌંસ છે, અને ત્યારબાદ જે છે ઘાત છે, ત્યારબાદ ભાગુ શોભા. તો અહીંયા આપણે 2 નિશાનીઓ આપેલી છે, જવાબ જે છે ને એનો 1 આવવો જોઈએ. એવું ક્યુ નિશાની છે અથવા એવો ક્યુ આપણે ડિપાર્ટ છે આની અંદરથી જેને આપણે અહીંયા આપણે જવાબ આવી શકે. તો પ્રથમ આપણે અહીંયા આપણે પ્લસ મૂકશું, અહીંયા ભાગ્યા 36 વત્તા 4, 36 માં તમે 4 નાખો કેટલા થાય, 40. 40 ભાગ્યા 8 એટલે કે જવાબ આવશે 40 ભાગ્યા 8 કરો એટલે 8 ના ઘડિયામાં 5, 8 ને 5 વડે ગુણો એટલે જવાબ આવશે 40, એટલે જવાબ આવશે 5 બરાબર 1. 5 બરાબર 1 એ જવાબ માન્ય ગણાય? તો કે નહીં, 5 બરાબર 1 ના હોય, 1 બરાબર 1 હોય, 2 બરાબર 2 હોય, 3 બરાબર 3 હોય, 4 બરાબર 4, 5 બરાબર 5, તો એ સમતલ થયું કહેવાય, એટલે આ જવાબ હોઈ શકે નહીં. તો બીજી વાત, બીજી નિશાની આપણે વાત કરીએ બીની, અહીંયા છે માઇનસ, અહીંયા થશે વત્તા. 36 માંથી આપણે 4 બાદ કરો, 32 આવશે, 32 કૌંસ ખુલી જશે એટલે 32 વત્તા 8 કરો, 32ની અંદર તમે 8 એડ કરવાના છે, કેટલા થાય, 40 બરાબર 1 માન્ય થઈ શકે? તો કે નહીં, 40 બરાબર 1 ના હોઈ શકે ક્યારે. સી ઓપ્શનની અંદર આપેલો છે, તો સીની અંદર આપણે પહેલાં ભાગ્યા છે અને ત્યારબાદ
ગુણ્યા છે. તો અહીંયા ગુણ્યા આપણે લઈએ તો 36 ભાગ્યા 4, ચારના ઘડિયામાં 36 આવે છે, એટલે કે 36ના 4 ભાગ કરો તો એક ભાગની અંદર કેટલા આવે એમ પણ કહી શકીએ, અથવા ચારના ઘડિયામાં 36 ક્યાં આવે છે, બરાબર 9 4 36, એટલે જવાબ આવશે 9 ગુણ્યા 8. 9 ગુણ્યા 8 જવાબ, કૌંસ ખુલતા જવાબ 9 ગુણ્યા 8, 8 9 72, બરાબર. તો જવાબ આપણે બરાબર 1 થાય છે, નહીં આ પણ ખોટું હોઈ શકે. લાસ્ટમાં શું વધ્યું આપણી પાસે, ભાગ્યા અને ઓછા. તો આપણે અહીંયા ઓછા જે છે એ મૂકીને તમને ખ્યાલ છે કે ભાઈ હવે 3 9 તો ચોથો તો ફાઇનલ જવાબ હોય હોય ને હોય, પણ આપણે અહીંયા જો આવી રીતે તમે પરીક્ષામાં આપેલું હોય 3 ખોટા, તો પછી આખો મેચીને ડી તમારે ટીક કરી દેવાનું છે, પછી ગણતરીમાં ટાઈમ નથી વેસ્ટ કરવાનો. પણ અહીંયા આપણે એની પણ આપણે ખરાઈ કરી લઈએ કે 36 ભાગ્યા 4, 36 છે ભાગ્યા 4, એટલે કે 36નો ભાગાકાર કરો કેના વડે, 4 વડે. તો 9 4ના ઘડિયામાં 36 આવે છે, તો કે હા 4 9 36, એટલે અહીંયા જવાબ શું આવશે, તો કે 9 ઓછા 8 બરાબર 1 આવે છે, 9માંથી 8 જાય તો 1 આવે, તો કે હા 1 આવે છે. એનો મતલબ એ થયો કે આ જવાબ જે છે માન્ય રાખી શકે, એટલે કે સાચો છે. તો આવી રીતે મિત્રો ઘણા બધા ઉદાહરણો જે છે એ તમે તમારી રીતે પ્રેક્ટિસ કરીને પણ કરી શકો અને એના જવાબ જે છે તમે મેળવી શકો.